વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ છ પ્રકરણ બે નરી આંખે દેખાતું આકાશ તો મિત્રો આ પાઠ વિશે આ નાનકડા વિડીયોની અંદર થોડી માહિતી મેળવીશું મિત્રો આપ સૌ જાણીએ છીએ તેમ આપણું બ્રહ્માંડ ખૂબ જ વિશાળ છે તેની અંદર લાખો કરોડો તારાઓ આવેલા છે અને આ તારાઓ અલગ અલગ જૂથમાં વહેંચાયેલા છે તો મિત્રો આ પ્રકરણની અંદર આ વિડિયોમાં આપણે આવા થોડાક તારા વિશે માહિતી મેળવીશું તો ચાલો જોઈએ તારા જેમાં આપણે સૌપ્રથમ વાત કરીશું સપ્તર્ષિ તારા તો મિત્રો આ સપ્તર્ષિ તારા આકાશની અંદર અહીં બતાવ્યા મુજબ એક બે ત્રણ ચાર પાંચ છ સાત મિત્રો આવી રીતે સાત તારાઓનો એક જૂથ આપણને જોવા મળે છે જે અહીં બતાવ્યા મુજબ આપણને આકાશમાં જોવા મળે છે જે આ તારાઓને જોડીએ તો અહીં દર્શાવ્યા મુજબ પાણીના ડોયા જેવો આકાર આપ જોઈ શકો છો તો આ સપ્તર્ષિ તારા જૂથ છે જેમાં સાત તારાઓ આવેલા હોય છે મિત્રો અહીં ચિત્રમાં બતાવ્યા મુજબ આપ આકાશની અંદર સપ્તર્ષી તારા જૂથ જોઈ શકો છો આ સપ્તર્ષિ તારા જૂથ વિશે વધુ માહિતી મેળવીએ તો આ તારા જૂથ ફેબ્રુઆરીથી ઓગસ્ટ મહિનાની અંદર જોવા મળે છે તેનો આકાર પાણી પીવાના ડોયા જેવો હોય છે અને તેની અંદર સાત તારાઓની સંખ્યા હોય છે હવે વાત કરીએ શર્મિષ્ઠા તારા જૂથ તો અહીં આપ જોઈ રહ્યા છો તે મુજબ એક બે ત્રણ ચાર અને પાંચ તો આ પાંચ તારાઓનું એક જૂથ આપ આકાશની અંદર જોઈ શકો છો અહીં આ પાંચ તારાઓને જો આપણે રેખા વડે જોડીએ તો અહીં બતાવ્યા મુજબ ડબલ્યુ આકાર અથવા તો એમ આકાર જેવો બનશે આ તારા જૂથ આ શર્મિષ્ઠા તારા જૂથ છે અહીં આપ જોઈ રહ્યા છો તે મુજબ આકાશની અંદર આ પાંચ તારાઓથી બનેલું શર્મિષ્ઠા તારા જૂથ આવેલું હોય છે શર્મિષ્ઠા તારા જૂથ વિશે વધુ માહિતી મેળવીશું તો આ તારા જૂથ સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન જોવા મળે છે તેનો આકાર ડબલ્યુ કે એમ જેવો હોય છે અને આ તારા જૂથમાં પાંચ તારાઓ આવેલા હોય છે હવે મિત્રો વાત કરીએ ધ્રુવનો તારો તો મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરીશું કે ધ્રુવનો તારો કેવી રીતે શોધવો તો અગાઉ આપણે વાત કરી હતી એ રીતે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો આ સાત તારાઓના જૂથથી જે આપણે અગાઉ વાત કરેલી હતી સપ્તર્ષિ તારા જૂથ જે પાણીના ડોયા જેવા આકારનું બનેલું છે તેને આપણે સૌ પ્રથમ શોધીશું અને અહીં બતાવ્યા મુજબ બે પ્રથમ તારાઓને જોડતી એક લાઈન નીચે તરફ આપણે બનાવીશું તો ત્યાં એક ચળકતો મોટો તારો જોવા મળશે આ ધ્રુવનો તારો છે તો મિત્રો આવી રીતે આપણે સપ્તરશી તારા જૂથ ઉપરથી ધ્રુવનો તારો એકદમ સરળતાથી શોધી શકીએ તો મિત્રો ધ્રુવનો તારો અન્ય રીતે આપણે શોધવું હોય તો તેના માટે અહીં બતાવ્યા મુજબ આ એક ત્યાર પછી બે ત્રણ ચાર અને પાંચ આ જે પાંચ તારાઓનું આપણે અગાઉ વાત કરેલી તારા જૂથ શર્મિષ્ઠા તારા જૂથ આવેલું છે જે ડબલ્યુ અથવા તો એમ આકારનું તેમાં નીચેથી બીજા નંબરનો જે તારો આપ જોઈ રહ્યા છો તેને નીચે તરફ એક લંબાતી રેખા આપણે બનાવીએ અહીં આપ જોઈ રહ્યા છો તે મુજબ તો ત્યાં એક તેજસ્વી તારો આપણને જોવા મળશે જે ધ્રુવનો તારો છે તો આમ આપણે શર્મિષ્ઠા તારા જૂથ ઉપરથી પણ ધ્રુવનો તારો સરળતાથી શોધી શકીએ છીએ મિત્રો અહીં બતાવ્યા મુજબ ધ્રુવનો તારો એ અચળ હોય છે એટલે કે પોતાનું સ્થાન બદલતો નથી જેમ દિવસે આપણે સૂર્ય ઉપરથી દિશાઓ જાણી શકીએ તેમ રાત્રિ દરમિયાન આ ધ્રુવના તારા ઉપરથી આપણે ઉત્તર દિશા જાણી શકીએ છીએ અને તેના આધારે અન્ય દિશાઓ પણ આપણે જાણી શકીએ છીએ અને તે ખસતો ન હોવાથી જ તેનું નામ ધ્રુવ પાડવામાં આવેલું છે મિત્રો હવે વાત કરીએ મૃગ તારા જૂથ તો અહીં બતાવ્યા મુજબ આ એક બે ત્રણ ચાર પાંચ આ પાંચ મુખ્ય તારાઓ અને બીજા એક બે અને ત્રણ નાના નાના તારાઓથી બનેલું જૂથ છે જેને મૃગ તારા જૂથ કહેવામાં આવે છે અને જો તેને જોડતી રેખાઓ આપણે બનાવીએ તો અહીં આપ જોઈ રહ્યા છો તે મુજબ કંઈક આવો આકાર બનશે જેને ડંભેલ આકાર કહેવામાં આવે છે તો આ મૃગ તારા જૂથ છે મિત્રો વર્ષના અમુક ચોક્કસ મહિનાની અંદર પૂર્વ દિશામાં એક ચમકતો તેજસ્વી તારો જોવા મળશે આ તારાની ઉપર થોડે આપણે દૂર નજર કરીશું જેમ અહીં આકૃતિમાં આપ જોઈ રહ્યા છો ચિત્રમાં તે મુજબ તો ત્યાં એક લાઇનની અંદર ત્રણ નાના નાના તારાઓ આપ જોઈ શકશો અહીં નીચે જે તેજસ્વી તારો છે તે વ્યાધનો તારો છે અને આ ત્રણ નાના તારાઓની આસપાસ અહીં બતાવ્યા મુજબ પાંચ અન્ય તારાઓ ગોઠવાયેલા હશે તો આ મૃગશીષ તારા જૂથ છે આ વ્યાધનો તારો એ શિકારી છે અને ત્રણ તારાજીરિયા તે હરણના પેટમાં તીર મારેલું હોય તેવી આકૃતિ અહીંયા ઉપસી આવે છે એટલા માટે તેને મૃગશીષ તારાજૂથ પણ કહેવામાં આવે છે અને તેનું બીજું નામ હરણા પણ છે જે આપ અહીં આકૃતિની અંદર જોઈ રહ્યા છો તે મૃક્ષિષ્ટ તારાજૂથ છે આ ઉપરાંત પણ તમે અહીં આકૃતિની અંદર સ્પષ્ટ તે જોઈ શકો છો મૃગશીષ તારાજૂથ જેને અંગ્રેજીમાં ઓરિયન કહેવામાં આવે છે મિત્રો મૃગ તારા જૂથ વિશે વિશેષ માહિતી મેળવીએ તો આ તારા જૂથ ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસમાં જોવા મળે છે આ તારા જૂથમાં પાંચ તારા ઉપરાંત મધ્યની અંદર નાના નાના ત્રણ તારાઓ આવેલા હોય છે અને તેનો આકાર ડંબેલ જેવો હોય છે મિત્રો હવે વાત કરીએ ગ્રહો અને તારાઓ વિશે તો ગ્રહો છે તે ઝબુક ઝબૂક થતા નથી અને તારાઓ છે એ ઝબુક ઝબૂક થયા કરતા હોય છે ગ્રહો છે એ બીજા તારાઓની સાપેક્ષે જગ્યા બદલે છે જ્યારે તારાઓ છે તે પોતાનું સ્થાન નક્કી હોય છે ગ્રહો છે તે પરપ્રકાશિત હોય છે અને તારાઓ છે તે સ્વયં પ્રકાશિત હોય છે તો આ મુખ્ય તફાવત ગ્રહો અને તારાઓ વચ્ચે જોવા મળતો હોય છે મિત્રો અમારી એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશન માટે પ્લે સ્ટોરમાં જઈ વિજ્ઞાન વિશ્વ લખી અને સર્ચ કરી અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરશો યુટ્યુબમાં જઈ વિજ્ઞાન વિશ્વ લખી અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને ફેસબુકમાં અમારું પેજ વિજ્ઞાન વિશ્વને લાઈક કરશો વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના આવા અન્ય વિડિયો જોવા માટે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ વિજ્ઞાન વિશ્વ ડોટ બ્લોગ સ્પોટ ડોટ ઇનની અવશ્ય મુલાકાત લેશો આભાર મિત્રો